સુરતની વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જે વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે મારામારી થઈ હતી। પોલીસે દંડાવાળી કરતા 7 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। જો કે આજ પોલીસ થોડા દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રામાં ઉમટેલી ભીડ સામે ચૂપ રહી હતી, તે સમયે ક્યાં ગઈ હતી। યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસે ગેરકાયદે પ્રવેશ કર્યો હોય તે પ્રકારની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઈ છે। આ મામલાને વિરામ આપવા ઉમરા પીઆઈ કેઆઈ મોદીએ વિદ્યાર્થીઓની માફી માંગી હતી। ગઈકાલે મોડી રાત સુધી મામલો ખૂબ જ ગરમાયો હોય આખરે રાજકીય દબાણ આવતા પોલીસે પોતાની ભૂલ સ્વીકારી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા જેસીપીની અધ્યક્ષતામાં તપાસ સોંપાય છે। જો કે વિદ્યાર્થી સંગઠન દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શન ઉગ્ર કરવાની સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એબીવીપીના કાર્યકરો કલેક્ટર કચેરીએથી સીધા જ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યાં પહોંચીને વિદ્યાર્થીઓએ દેખાવો કરવા સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। વિદ્યાર્થી સંગઠન એબીવીપીના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું અને નારેબાજી કરી હતી। સાથે જ કલેક્ટરને પણ સમગ્ર ઘટનાથી વાકેફ કરીને અધિકારીઓ દ્વારા ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવી તેમની સામે પગલાં ભરવા માંગ કરાઈ હતી। પોલીસની દાદાગીરી સામે વિદ્યાર્થીઓ વિફર્યા હતા। જવાબદાર પોલીસ કર્મીઓને વહેલી તકે સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના ગેટ સામેના રોડને જ બ્લોક કરી દઈ ચક્કાજામ કરવામાં આવ્યો, જેથી રસ્તા પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી। આ મામલે પોલીસ કમિશનર અજય કુમારે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાબતની વાત અમારા ધ્યાન પર આવી છે। આ મુદ્દાને અમે ખૂબ જ ગંભીરતાથી લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપી છે। પોલીસ કેવી રીતે ત્યાં પહોંચી, ત્યાં શું થયું, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વાતચીત બાદ મામલો ગરમાયો તેની તપાસ થશે। વિદ્યાર્થીઓએ કહ્યું કે ઉમરા પોલીસ માટે શરમજનક બાબત એટલા માટે છે કે અતિ પોશ વિસ્તાર ગણાતા અને ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં અનેક નાઇટ ક્લબ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હોવાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા, પરંતુ પોલીસને તે કાર્યક્રમ અંગે કોઈ માહિતી નહોતી અને યુનિવર્સિટી ખાતે એક દિવસના નવરાત્રી આયોજનની તમામ વિગતો મળી ગઈ તે આશ્ચર્યજનક બાબત છે। નાઇટ ક્લબમાં ડીજે પાર્ટીઓ થઈ રહી છે એને રોકવામાં સદંતર પોલીસ નિષ્ફળ પુરવાર થઈ રહી છે અને પોલીસની હદમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોરોના સંક્રમણ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન થયું છે, પરંતુ એવામાં અલેતુજાર પરિવારના નબીરાવ દ્વારા યોજાતી નાઇટ ક્લબની પાર્ટી પર પ્રતિબંધ લગાવવાની કામગીરી યોગ્ય રીતે કરી શક્યા નથી।